હેલો, કેમ છો મિત્રો? ચલો આપણે આજે એવી મીઠાઈ બનાવી દઈએ, દિવાળી પૂરતી જ નહીં પણ આપણે આ શિયાળાની રેસીપી છે જે તમારા બાળકોને ખવડાવશો તો એમના હેલ્થમાં ખૂબ ફાયદો રહેશે. આને બનાવી ખૂબ સરળ છે, આ 10 થી 15 જ મિનિટમાં બની જાય છે અને બાળકો માટે આ ખૂબ જ લાભદાયી છે. એના માટે મેં અહીંયા 1 થી 1.5 ચમચી ખસખસ લીધી છે. આપણે તેને થોડી શેકી લઈશું. જો આપણે આવી રીતે આપણી ખસખસ તૈયાર થઈ ગઈ છે, હવે આપણે એને એક અલગ ડીશમાં કાઢી લઈશું. આમાં ઘીનો ઉપયોગ ખૂબ જ ઓછો કરેલો છે એટલે આ રેસીપી તમને સારી રહેશે બનાવવામાં. હવે આપણે આ ડ્રાયફ્રૂટ લીધા છે, મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધા છે. આમાં કોઈ ડ્રાયફ્રૂટ તમને ઓછું ભાવતું હોય તો તમે ઓછું નાખી શકો, જો વધારે ભાવતું હોય એ વધારે લઈ શકો. આમાં અખરોટ પણ સારી લાગે છે, જો તમને ભાવતું હોય તો તમે આમાં અખરોટ નાખી શકો છો. આને એકદમ નાના ટુકડા કરવાના નથી, આવી રીતે થોડા મોટા મોટા ટુકડા રાખવાના છે. અને આ ડ્રાયફ્રૂટ ઘીમાં શેકાય પછી એની સ્મેલ પણ સારી આવે છે અને એકદમ ક્રન્ચી થઈ જાય. ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. આ રોસ્ટ કરવામાં આપણે 1/2 ચમચીથી પણ ઓછું ઘી લીધેલ છે. જો હવે આપણા ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે, હવે આપણે એક બાઉલમાં પાછા કાઢી લઈશું. હવે એક પેનમાં આપણે ફરીથી 1/2 ચમચી જેટલું ઘી નાખીશું. મેં અહીંયા 200 ગ્રામ ખજૂર લીધી છે, તેના બીયા કાઢી નાખ્યા છે. હવે આપણે ખજૂર આમાં નાખી દઈશું અને ધીમા તાપે એને એક લોટ જેવા ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું. આ મીઠાઈમાં આપણે કોઈ પણ ખાંડનો કે કંઈ જ ઉપયોગ કરવાનો નથી, તો પણ આ મીઠાઈ આપણી એકદમ સરસ બનશે. આવી રીતે આપણે પ્રેસ કરતાં કરતાં એને શેકી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું હવે આ થોડું થોડું મિક્સ થવા લાગ્યું છે. જેમ જેમ ખજૂર ગરમ થશે એમ એમ બધી ખજૂર ઓગળી અને એક દોરના ફોર્મમાં આવી જશે. જેવું આપણે લોટ બાંધીએ છીએ એવું એકદમ થાય ત્યાં સુધી આને આપણે એકદમ ધીમી ફ્લેમ પર જ આને ભેગું કરતું રહેવાનું છે. આવી રીતે પ્રેસ કરી જેથી કરીને ખજૂર બધી એકસાથે મિક્સ થઈ જશે. દર શિયાળામાં બાળકોને એક વખત તો આ વાનગી બનાવી અને ખવડાવી જોઈએ. આનો એક પીસ સવારે જો બાળકને આપી દઈએ તો આખા દિવસની એનર્જી આવી જાય છે. આ ખાવામાં ખૂબ હેલ્ધી છે. આમ તો બાળકો ખજૂર ખાવાનું કહીએ તો ના પાડે કે નથી ખાવું, પણ આવી રીતે કંઈક નવીન શેક બનાવીને આપી દઈએ તો ખાઈ લે છે. આ 7 થી 8 દિવસ તમે જો બાળકોને રોજ સવારે એક એક પીસ ખવડાવશો. આ શિયાળો એક એવી સિઝન છે કે જેમાં તમે બાળકોનું હેલ્થનું જેટલું ધ્યાન રાખો એટલું સારું. જો તમે જોઈ શકો છો કે આપણે આ એકદમ દોરના ફોર્મમાં આવી ગયું છે.
હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે આ ડ્રાયફ્રૂટ છે એ અંદર આપણે ભરવાના છે, તો આવા કોરા તો ભરાશે નહીં, એટલે ચલો આપણે એમાં એક થોડું વેરિનેશન કરી દઈએ. આપણે ખસખસ શેકીને રાખી હતી એમાંથી થોડીક ખસખસ નાખીશું. આ મીઠાઈમાં આપણે કોઈ પણ ખાંડનો ઉપયોગ કરવાના નથી, એટલે આપણે એમાં થોડું નાખીશું મધ. મેં અહીંયા અત્યારે એક નાની ચમચી જેટલું મધ લીધું છે. હવે એમાં નાખીશું આપણે એક ચમચી આ આપણા ખજૂરનો ડોર જે તૈયાર કર્યો છે એ નાખીશું થોડો. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું, એટલે આ પણ એક ડોરના ફોર્મમાં આવી જશે. જો તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ આપણા ખજૂર સાથે એકદમ ચોંટી ગયા છે. આને આપણે એક ડીશમાં કાઢી અને સેજ ઠંડુ થવા દઈશું. એટલું પણ ઠંડુ નહીં થવા દેવાનું કે આપણીથી રોલ ના વળાય, થોડો હાથ આપણો અડી શકાય એટલું ઠંડુ થાય, એટલે આપણે એનો રોલ વાળવાનો ચાલુ કરીશું. એના માટે જો મેં પ્લાસ્ટિકનું કાગળ લીધું છે, આ નોર્મલ જ કાગળ છે જે બધાના ઘરે હોય, પણ પેલું એકદમ પાતળું જબલાનું કાગળ આવે છે એવું આપણે નથી લેવાનું. આપણે થોડુંક આવું કડક કાગળ લેવાનું, જેથી કરીને આપણે વણીએ તો એની અંદર ક્રિસ્ટ ના પડે. હવે એને આપણે થોડુંક ઘી લગાવી લેવાનું છે. હવે આપણે આ રીતે ઉપર બીજો કાગળ રાખી દેવાનો. હવે એને આ રીતે આપણે થોડો થોડો હલકા હાથે પ્રેસ કરી મળતું રહેવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું આ વણાઈ અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને આવી રીતે ડ્રાયફ્રૂટ મૂકી દેવાના. ડ્રાયફ્રૂટ મૂક્યા પછી આપણે કોથળીની સાથે જ આવી રીતે દબાવી અને પ્રેસ કરતા જવાનું અને એને સોલ કરતા જવાનું. સાઈડમાં હોય એ આપણે આવી રીતે એને બંધ કરી લેવાનું. વધારાનું જે છે એ આપણે અહીંયાથી કટ કરી લઈશું. આ કટ કરીને આપણે એને વેસ્ટ કરવાનું નથી, આપણે એના લડ્ડુ બનાવી લેવાના. થોડું કાચમાં હવે ચીલ લગાવી દઈશું. હવે આવો એકલો તો જોઈ બાળકોને ભાવશે નહીં, એટલે આપણે હવે એને થોડો શણગાર કરીશું. આ થોડા કાજુ પિસ્તાની કતરણ, આ
આની ઉપર ચાંદીની બરફ પણ લગાવી શકાય. આપણે ઘરમાં બાળકોને ખાવામાં વાપરવું છે તો ચાંદીની બરફ સિવાય આપણે ખસખસ લગાવીશું તો બાળકોને ખાવામાંય સારું રહેશે અને દેખાવ બી સારું રહેશે. એવી રીતે આપણે આ થોડાક પિસ્તાની કતરણ કરી લીધી. હવે આપણે આવી રીતે થોડીક ખસખસ નાખી અને આવરી અને થોડું પ્રેસ કરતાં કરતાં ખજૂર રોળીની મીઠાઈ એકદમ સરસ બની ગઈ ને. તો એને આમ લઈ લઈશું આપણે. આમ કરી આ બે સાઈડમાંથી આવી રીતે લઈ અને આપણે એને વીંટી લઈશું. આવી રીતે આપણે ટાઈટ વીંટી અને રબર કે રિંગ કંઈ પણ લગાવી અને એને અડધો કલાક માટે ફ્રીજમાં રાખવાની છે. ફ્રીઝરમાં નહીં, આવી રીતે આપણે અડધો કલાક ફ્રીજમાં રાખીશું. પછી એના એકદમ સરસ આપણે પીસ પાડી લઈશું. તો જો આપણો રોલ ઠંડો થઈ ગયો છે, હવે આપણે એના પીસ કરી લઈશું. આવી રીતે તમને જે નાના મોટા જેવી રીતે અનુકૂળ હોય એવી રીતે આના પીસ કરી લેવાના. જો તમે જોઈ શકો છો કે અંદર ડ્રાયફ્રૂટ આપણું એકદમ સરસ રીતે દેખાય છે. આ રીતે આપણે આ રોલ કરી લેવાના. જો મિત્રો, કેવી લાગી તમને મારી યાદની રેસીપી અને મારી જલારામ ફૂડ હબ યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહેજો. હાલો, જય જલારામ.